सामाजिक सेवा के क्षेत्र हमेशा आगळ रहेनार एवा भारतीय जनता पार्टी ना कार्यकर्ता अने सूरत ना युवा उद्योगपति अरुणा टेक्सटाइल ना मालिक सम्राट पाटिले पोताना जन्मदिन निमित्ते लिंबायत खाते योजायेला एक कार्यक्रम मा सुमन हाईस्कूल मा धोरण 10 मा अभ्यास करता 1040 विद्यार्थियों ने रूपया 1100 ना चेक अर्पण करीने समाज सेवा नु एक उमदा उदाहरण पूरु पाड्यु हतु। लिंबायत खाते बाइक रेली अने संगीत संध्या ना कार्यक्रम साथे युवा उद्योगपति सम्राट पाटिले पोताना जन्मदिन नी अनोखी रीते उजवणी करी हती। આ કાર્યક્રમમાં હિન્દુસ્તાની ભાવ તથા ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। इन्होंने मेरे फैमिली से मेरे को मिलाया, इसके लिए उनका बहुत सारा धन्यवाद। आज इंडिया विल बी लिंबायत की बबली है, एक नंबर। मैं किसी किसी को मेरी बातें पसंद नहीं आती, उसका मैं बोलता है वीडियो बनाने से पहले आपकी मेहरबानी करके मेरा वीडियो देखिएगा। जिसको भी मेरे बात का बुरा लगता है वो पहली फुर्सत में आता ही इधर का और गाता ही इधर का, वो पहली टिकट निकालो भाग जा गांडा साला। સમ્રાટ ભાઈ પાટિલ એ થોડા દિવસ પહેલા શિવસેનામાં હતા, હમણાં થોડા દિવસ પહેલા જ આપણા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે। એમનું અમે સ્વાગત કર્યું હતું, એમને પાર્ટીનો ખેસ પહેરાવીને ભગવામય એ થઈ ગયા છે। પાર્ટીની વિચારધારા અને પાર્ટીની રાષ્ટ્રપ્રેમ નીતિને પ્રભાવિત થઈને એમને આજે જ્યારે મારા માર્ગદર્શન હેઠળ એમને પૂછ્યું આપણે એક કાર્યક્રમ કરવાનું છે મારા જન્મદિવસ નિમિત્તે, તો પછી આપણે એમને કીધું હતું કે તમે આવો એક કાર્યક્રમ આવો કરો કે લોકોને ટચ થાય, જેથી કરીને એમને આ જે આપણી છોકરીઓ છે જે નગર પ્રાથમિક શિક્ષણ સંહિતામાં ભણે છે અને સુમન હાઈસ્કૂલમાં ભણે છે, એમને બધા વિદ્યાર્થીઓને એ 1000 ચેક 1100 રૂપિયાનો ચેક જેવી રીતે 1040 છોકરાઓને વિદ્યાર્થીઓને આપવાના છે એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો સંજયનગર ખાતે। સુનિલ અને સમ્રાટભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, જેથી કરીને આવા સમાજના સારા કામ કરવાની એમને ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉમ્મીદ મળતી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવા અસંખ્ય સામાજિક કાર્યક્રમ થતા હોય છે જેના લીધે આજે એવી પ્રભાવિત થઈને આ કાર્યક્રમ કર્યો છે, એમને હું જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા। નમસ્કાર મિત્રો, મારું નામ સમ્રાટ પાટિલ। આજનું જે પ્રોગ્રામ છે જે આપણા સાહેબ છે ગુજરાત પ્રદેશ સીઆર સાહેબ લોક લાડીલા ગુજરાતના અને લિંબાયત વિસ્તારના લોક લાડીલા સંગીતાબેન એમના માર્ગદર્શનથી આ એક પ્રોગ્રામ કરવામાં આવેલ છે। મારું જે જન્મદિવસ છે એમાં આ ઉજવણી કરવામાં આવે છે। 1040 જેવા વિદ્યાર્થીઓ છે અને 1100 ચેક આપવામાં આવે છે અને બાઇક રેલીનું બી આયોજન હતું અને અહીંયા હિન્દુસ્તાની ભાવ બી આવવાના છે। તો મિત્રો આપનો બી બહુ ખૂબ ખૂબ આભાર, જે મિત્રો આવેલા છે પત્રકાર મિત્રો અને પોલીસ પ્રશાસન અને બહુ જે મિત્રો આવેલા છે તહે દિલથી આપનો ખૂબ ખૂબ આભાર। સુનિલ પાટિલ, આજે મારો નાનો ભાઈ છે સમ્રાટ પાટિલ, એના બર્થડે છે, તો એના નિમિત્તે અમે જે 9-10 ધોરણમાં જે 1040 વિદ્યાર્થીને અમે 1100 રૂપિયાનું ચેક વિતરણનું કાર્યક્રમ અહીંયા રાખેલું છે। કેટલા વર્ષથી આવા બધા પ્રોગ્રામો કરવામાં આવી અમે જો નાનાથી મોટા લિંબાયતમાં થયા છે અને અમે 15-16 વર્ષથી અમે સમાજ કાર્ય કરી રહ્યા છે અને જેમ નાનો હોય મોટો હોય અમે અમારા હિસાબે જેટલી અમારી શક્તિ છે એટલો અમે
જે ઉપયોગ થઈ શકે એટલું કામ કરીએ છીએ. જી, આવનારા દિવસમાં વિધાનસભા ઇલેક્શન આવી રહી છે, તેની તૈયારી ચાલી રહી છે લિંબાયતમાં? એનામાં આવું કંઈ નથી, આ એક બર્થડે પ્રોગ્રામ છે જે અમે દર વર્ષે સમાજ સેવાને લઈને જ અમે મનાવીએ છીએ. લિંબાયત વિસ્તાર કેમ પસંદગી કરવામાં આવ્યું? અમે નાનાથી મોટા અહીંયા થયા છે, તો જાહેર સી વાત છે, અમારું ઘર છે લિંબાયત. તો અમે અમુક જો સારા કામ કરતા હોય તો ખરાબો માણસો બી હોય, જે લોકો કામ કરવાનું નથી અને કરવા દેવાનું નથી, એટલે આપણે જીવનમાં સારું કામ કરતા રહેવાનું એક કહેવત છે, બહુ જૂની કહેવત છે, હાથી જબ ચલતા હૈ ના તો કુત્તે ભોગતે, તો એ કહેવત. મંચ પર ભાજપના કેટલા કાર્યકર્તાઓ? અહીંયા કોર્પોરેટરશ્રી છે, બધા પદાધિકારીશ્રી છે, અને આ પ્રોગ્રામ બર્થડેનો જે પ્રોગ્રામ છે, આપણા લોકલાડીના સાંસદ અને અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને લિંબાયતના ધારાસભ્ય ગીતાબેન પાટીલ એમના પ્રેરણાથી છે.